जय हिंद, जय भारत। हवे जे मालधारी समाज नो नयन रबारी तो एमने खोटी रीते जे मर्डर केस नी अंदर फिट करी देवामां आव्यो छे, तो मालधारी समाज ने हूँ आह्वान करू छू के ए मानस तमारा समाज माटे लड़े छे, सत्य माटे लड़े छे, एनो आगळनो भूतकाळ जे पण काय होय पण ए माणसे देशना अर्थतंत्र ने नुकसान थाय एवुं कोई कार्य नथी कर्युं, एना लीधे कोई आंदोलन नथी थया, कोई निर्दोष लोकोना भोग नथी लेवाणा, तो आजे एवा माणस ने राजकीय इशारे एमने फिट करी देवामां आव्या छे। तो मालधारी समाज एक થઈને આવા માણસને બહાર કાઢવાના પ્રયત્નો કરો, નહીતર આગામી સમયમાં સમાજની અંદરથી કોઈ બીજો માણસ આવો તૈયાર નહીં થાય, અને જો આમને સાથ નહીં આપો તો આગળના સમયમાં કોઈ માણસ તમારો હાથ નહીં પકડે, એટલું યાદ રાખજો। અને આ સરકાર દ્વારા જે એવી વાત કરવામાં આવે છે બેટી બચાવો, તો નયન રબારીએ એ જ કામ કર્યું છે કે એમના સમાજની બેન દીકરીને કોઈ ભગાડીને લઈ ગયું હતું, તો એમને માર્યો અને માર્યા પછી એમને મૂકી દીધો અને ત્યારબાદ એમનું મૃત્યુ થયું। તો આમને રાજકીય ઈશારે જે મર્ડર કેસની અંદર ફિટ કરી દેવામાં આવ્યો છે, તો એ માણસને માલધારી સમાજ દ્વારા બધા માલધારીઓ એક થઈને એ માણસ માટે મહેનત કરો, એ સત્ય માટે લડે છે, ભલે એ માણસ ગમે એવો હોય પણ એમને દેશના અર્થતંત્રને નુકસાન થાય એવું કોઈ કાર્ય નથી કર્યું। અને આ છેલ્લા બે વર્ષથી જે હાર્દિક પટેલ પાટીદાર સમાજનો ઠેકો લઈને બેઠો છે, તો હાર્દિક પટેલના લીધે કરોડો અબજો રૂપિયાની માલ મિલકતને નુકસાન થયું, 14 લોકો મર્યા હાર્દિક પટેલના લીધે, તો આજે આઝાદ ઘૂમે છે અને એ બળાત્કારીઓને સાથ આપે છે એવા લોકોને, તો આ લોકો બેનુ દીકરીઓની શું સુરક્ષા કરવાના? હમણાંનો તાજો ઉદાહરણ છે સુરતનું જલપા પટેલ કાંડ। તો ભાઈ તમે લોકો બીજા ઉપર આક્ષેપ કરો છો, પેલા તમારા જમીરની અંદર ઝાકીને જોવો કે તમે ચોખા છો, પછી બીજા ઉપર આક્ષેપ કરો। તમે જે જલપા પટેલ કાંડ થયું એમની અંદર એમને દબાવી દેવાના ઘણા પ્રયાસો કર્યા, ધાક ધમકીઓ આપી, તો આવી રીતે તમે બીજા ઉપર આક્ષેપ કરવાનું બંધ કરો। તમે જે બીજા કાંડ થાય તો તમે કાંડ ગણો છો, અને તમારા પાસિયાની અંદર જે કાંડ થાય તો એ પણ પાસિયા કાંડ જ કહેવાય, એટલું યાદ રાખજો। માટે આવી રીતે લોકોને ઉશ્કેરવાનું બંધ કરો અને ગુજરાતના લોકોને ગુમરાહ કરવાનું બંધ કરો। અને માલધારી સમાજને મારું આહવાન છે કે તમારા માટે જે સત્ય લડે છે, તમારા સમાજ માટે લડે છે, આવા માણસને ખોસો, તો બીજી વાર આવો માણસ મળશે નહીં, અને બીજી વાર કોઈ પણ માણસ સમાજનો ભરોસો નહીં કરે, એટલું યાદ રાખજો। માટે આ કેસની તપાસ કરાવો, અને હું પણ તપાસ કરાવીશ, જરૂર પડશે ત્યાં હું પણ ઉભો રહીશ, જે સત્ય છે એની સામે હું ઉભો રહીશ, એટલું યાદ રાખજો। તો માલધારી સમાજ આના માટે મદદ કરજો। જય હિન્દ, જય ભારત।